અમદાવાદ આજકાલ લુખા તત્વો ને પોલીસ નો જરા પણ ડર નથી એમ કાયદા વ્યવસ્થાની એસી કે તેસી કરતા હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક ટાઈમથી અમદાવાદમાં હત્યા લૂંટફાટ જેવી કેટલીક ઘટનાઓ સામે આવી છે. ત્યારે આજરોજ અમદાવાદના ઓઢો વિસ્તારમાં આવેલા મકરંદ દેસાઈના ચાર માળિયા ખાતે ઈંડાની લારી હટાવવા જેવી સામાન્ય વાતમાં લારી ધરાવનાર યુવકની હત્યા કરવામાં આવી. વિસ્તારમાં વાત કરીએ તો અમદાવાદ પૂર્વમાં આવેલ ઓઢો વિસ્તારમાં એવલ ઓઢો સિંગરવાર રોડ પર મકરંદ દેસાઈના ચાર માળિયા આવેલા છે. ચાર માળિયાના અમુક યુવકોને મહેશભાઈને લારી હટાવી લેવાનું કહ્યું હતું. લારી ના હટાવતા ગઈકાલ રોજ 7-8 યુવકો પાઇપો અને લાકડીઓ જેવા હથિયારો લઈને મહેશભાઈ પર હુમલો કર્યો હતો, જેમાં મહેશભાઈ મૃત્યુ પામ્યા હતા. હત્યાની વાત વાયુ વેગે સમગ્ર વિસ્તારમાં પસરતા લોકોમાં ભયની લાગણી જોવા મળી હતી. ઓઢો પોલીસે ગુનો નોંધી વધારેમાં વધુ તપાસ હાથ ધરી હતી. શહીદનો કાફલો ઘટના સ્થળે તપાસ કરી બે વ્યક્તિઓને પૂછપરછ માટે બોલાવ્યા હતા. પોતાના ચક્રો ગતિમાન કરી આગળની તપાસ હાથ ધરી હતી. કેટલા સમયમાં આરોપીઓ પકડાઈ જશે તેવું જોવું જ રહ્યું છે. સિંગરવા વિસ્તારમાં મકરણ દેસાઈ ચાર માળિયા છે, એમાં ગઈકાલ રાત્રે આ બનાવ બન્યો છે. ફરિયાદીના જેઠ છે સનીભાઈ, એના મિત્ર મેરામણભાઈ છે. એ આમલેટની લારી ચલાવતા હતા. ચાર માળિયાની બહાર લારી મૂકવા માટે તેના ઝઘડો થયેલો. એમાં ફરિયાદીના સસરાને અને આરોપીઓ વચ્ચે ઝઘડો થતા મેરામણભાઈ વચ્ચે પડ્યા. અને એ જે વસાહત છે એની બહારની સાઈડમાં ઓમલેટની લારી મૂકવા બાબતનો મંદા ઓમલેટની લારી ચલાવતા હતા ઘણા વર્ષોથી. યોગેશ્વરી રામાનુજ સાથે NS ગુજરાત ન્યૂઝ અમદાવાદ. સરદાર પટેલ જયંતિની ઉજવણી અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના લોકાર્પણ પહેલા માહોલ ઉભો કરવા રાજ્યભરમાં રથયાત્રાનો પ્રારંભ થયો છે, ત્યારે સુરત મનપા વિસ્તારમાં પણ આજથી રથયાત્રાનું આયોજન કરાયું છે, જે તમામ ઝોનમાં ફરશે. આગામી 2 ઓક્ટોબર સરદાર પટેલના જન્મજયંતિને લઈને રાજ્ય સરકાર દ્વારા ચૂંટણીનો માહોલ ઉભો કરવામાં આવી રહ્યો છે, ત્યારે સરદાર પટેલની ઉજવણી સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લોકમાન પહેલા રાજ્યભરમાં રાજ્ય સરકાર દ્વારા એકતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત સુરત મહાનગરપાલિકા દ્વારા રાજ્ય સરકારના આદેશને પગલે એકતા રથયાત્રાનું આયોજન કરાયું છે, જેમાં શનિવારે 20મીના સવારે 9 વાગ્યે રાંદેરા ઝોનમાં આવેલા પાલ ખાતે રામજી ઓવરાથી એકતા રથયાત્રાનો પ્રારંભ કરાયો હતો. સુરત મનપા દ્વારા આયોજિત એકતા રથયાત્રા રાંદેર ઝોન સાથે મનપાની વિવિધ ઝોનમાં ફરાશે, જેમાં 21 અને 22મીના રોજ કતારગામ ઝોન, 23 અને 24મીના રોજ વરાછા ઝોન, 25મીએ સેન્ટ્રલ ઝોન, 26મીએ લિંબાયત ઝોન, 27મીએ ઉદના ઝોન અને 28મીએ અઠવા ઝોનમાં આ યાત્રા દરેક વોર્ડમાં ફરાશે. સાથે રોજ સાંજે 6 કલાકે સમાપન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો જે તે ઝોનના કોમ્યુનિટી હોલમાં જોશે. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. જીતપુર નાજાવારા પરનો યુવાન કેનાલમાં ગર્ભ પધરાવો જતા પગ લપસતા કેનાલમાં તણાયો. PM માટે જીતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે, જેની વધુ તપાસ જીતપુર સિટી પોલીસ ચલાવી રહેલ છે. જેતપુરમાં નાજાવરા પરામાં રહેતા ગૌતમ ઉકાભાઈ નામનો યુવાન પોતાનું એક્ટિવા મોટરસાઇકલ ચોરીને જીથુડી હનુમાન પાસે આવેલ કેનાલમાં ગર્ભ પધારવા ગયેલ હતો. તે દરમિયાન અકસ્માતે પગ લપસતા કેનાલમાં પડી ગયેલ હતો. તેની જાણ કોઈ નગરપાલિકા ફાયરને કરતા ફાયર સ્ટાફ તેમજ ભાદર ઇરિગેશનની ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી હતી. તેમની ડેડ બોડી સરદારપુર નજીક કેનાલમાંથી મળી આવતા PM માટે જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જેની વધુ તપાસ જેતપુર સિટી પોલીસ ચલાવી રહી છે. ફારૂક મોદન સાથે NS ગુજરાત ન્યૂઝ જેતપુર. શાહપુર ખાતે આવેલ મોરબી ટંકારા હોલમાં મોરબી ટંકારા મેમન જવાન સુરત દ્વારા સમાજમાં નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. સિદ્ધાંતો માટે પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ સમારંભ પણ યોજાયો હતો, જેમાં સુરતની સર્વે મેમણ સમાજના પ્રમુખો સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કર્યા હતા. મોરબી ટંકારા મેમણ જમાત સુરત દ્વારા રવિવારની જમાતના હોલમાં જમાતના જુદી જુદી શાળાઓ તથા કોલેજમાં ઉત્તીર્ણ થયેલા 600 બાળકોને તથા હાફિઝ કુવાર તથા આલિમ આલેમોને
તેમણે હાંસલ કરેલ સિદ્ધાંત માટે પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણનો સમારંભ યોજાયો હતો, જેમાં સુરતની સર્વે મેમ્બર જમાતના પ્રમુખ સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરાયા હતા. સાપણ ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં મુનશી મુનબર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા શહેરની અનેક શૈક્ષણિક સંસ્થાઓ પ્રતિનિધિઓ પણ હાજર રહ્યા હતા. મિતુલ પરમાર સાથે NS ગુજરાત ન્યૂઝ સુરત. હાલના બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, તો લઈએ એક બ્રેક. રાશિઓનું જીવનમાં શું છે મહત્વ? ગ્રહોની દશા જીવન પર શું કરે છે અસર? બદલાતા ગ્રહોની અસર પર કરીએ એક નજર. હું છું શાસ્ત્રી તુષારભાઈ જોશી, જોડાયેલા રહો NS ગુજરાત ન્યૂઝ સાથે. આપની રાશિ, આપનું ભવિષ્ય. ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નરોડા પૂર્વ વિસ્તારમાં સૌથી મોટો સુવ્યવસ્થિત આધુનિક પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલ, જેમાં પ્રવેશતા જ કુદરતના પ્રાકૃતિક સૌંદર્યની ઝાંખી થાય છે, જેનો નિર્માણ કુદરતી વાતાવરણને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. 500-6000 વ્યક્તિના પ્રોગ્રામને અનુરૂપ લોન એરિયા, કલાત્મક ડેકોરેશન, મેઇન ગેટ, ફાઉન્ટેન, જમણવારને લગતી તમામ વાસણ વ્યવસ્થા, વિશાળ પાર્કિંગ એરિયા અને આટલો જ નહીં, વરકન્યા માટે 4 રૂમ ફર્નિચર સાથે અને બીજી પણ ઘણી બધી સુવિધાઓથી નિર્મિત ઉદય ગ્રીન પાર્ટી પ્લોટ નિયર જનસેવા કેન્દ્ર, નિકોલ નરોડા રોડ, ન્યૂ નરોડા, અમદાવાદ. કોન્ટેક્ટ નંબર 9904294540. મેનેજ બાય અક્ષવ ઇવેન્ટ, કન્વર્ટિંગ ડ્રીમ ઇન્ટુ રિયાલિટી. કેટરિંગ બાય ગ્રીન વેજ કેટરિંગ, બેસ્ટ શેફ એન્ડ ટેસ્ટ ફોર એવર. ડેકોર બાય શ્રી ડેકોર, ડિઝાઇન યોર પરફેક્ટ ડ્રીમ. લાઇટ બાય ટચ એન્ડ ગ્લો લાઇટ. તો આજે જ મુલાકાત લો પાર્ટી પ્લોટની અને બેન્ક્વેટ હોલની અને જલ્દીથી જલ્દી બુકિંગ કરાવો. મ્યુનિસિપાલિટી અને સરકારી શૈક્ષણિક બિન શૈક્ષણિક નિવૃત્તિ હિતરક્ષક સમિતિ દ્વારા ઓપન વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 21-10-2018 રોજ કરવામાં આવ્યું છે, જેમાં ખેલાડીઓને પ્રોત્સાહન કરવા, કાર્યક્રમમાં હાજર રહી તેઓનો ઉત્સાહ વધારવા આપને આમંત્રણ પાઠવવામાં આવે છે. સ્થળ છે GIDC ઓઢવ હિન્દી શાળા નંબર 1, ઉદય એસ્ટેટ પાસે, આદિનગર, ઓઢવ, અમદાવાદ. 8:00 વોલીબોલ ટુર્નામેન્ટ શરૂ કરી દેવામાં આવશે, ત્યારે સૌજન્ય સ્વીટ એન્ડ ડેરી પાર્લર જે કસ્ટમર કેર નંબર છે 800066788, સિઝન બેકરી કસ્ટમર કેર નંબર છે 6359667788. બ્રેક બાદ નજર નાખી હાલના મુખ્ય સમાચાર પર. તો અમદાવાદના બાપુનગર રખિયાલ ખાતે મુસ્લિમ મહિલાઓને સશક્ત બનાવવા માટે એક દિવસીય સંમેલન યોજાયું હતું, જેમાં મહિલાઓને ઇસ્લામમાં બતાવેલ માર્ગ ઉપર ચાલવા માટે પ્રેરિત કરવામાં આવ્યું. આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. મુસ્લિમ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ અત્યંત દયનીય થઈ જઈ રહી છે, જેના કારણે ઇસ્લામમાં વિદેશી સંસ્કૃતિના પ્રવેશને માનવામાં આવી રહ્યો છે, જેના લીધે પહેરવેશમાં સતત આવી રહેલા બદલાવને માનવામાં આવી રહ્યું છે. આ મુદ્દાને લઈને જમાતે ઇસ્લામ ફાઉન્ડેશન મહિલા વિંગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ઘરે ઘરે જઈને મુસ્લિમ મહિલાઓને પોતાના હક અને ન્યાય માટે ઇસ્લામમાં બતાવેલા માર્ગ ઉપર ચાલીને જીવન જીવવા માટે પ્રેરણા આપવામાં આવી હતી અને ઇસ્લામમાં બનાવવામાં આવેલા શૈલી ઉપર જ ચાલીને મહિલાઓમાં અન્યાય અત્યાચાર સામે લડવાની તાકાત મળશે અને મુસ્લિમ સમાજનું ઉત્થાન થશે. જ્યારે મહિલાઓ સશક્ત હશે ત્યારે જ સમાજ સશક્ત થશે. સંમેલનમાં જમાતે ઇસ્લામી ફાઉન્ડેશન મહિલા વિંગની મહિલા આગેવાનો ઉપસ્થિત રહી હતી અને સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી. હર મજહબ કે માનને વાલે અપને મજહબ અપને પર્સનલ લાઈફ ગુજાર સકતે હૈ. મુલ્ક કા દસ્તૂર, મુલ્ક કે પાર્લામેન્ટ, મુલ્ક કા કાનૂન, ઉસમે મદાખલત કા મજાજ નહીં હૈ. મુજે ઉમ્મીદ હૈ કે મેરી બહેને इस गुफ्तगू को और से समाज फरमा रही हूँ, क्योंकि आपकी जिम्मेदारी बड़ी भारी जिम्मेदारी है. अगर आप उम्मीद को समझेंगी तो अपने गांव और अपने महल्ले, अपने शहर में दूसरे बंदों तक इन बातों को समझाने के लिए आपको सहमत हो. यह आपकी बड़ी भारी जिम्मेदारी है. इसके बाद हुआ ये कि हम देखते हैं कि मौजूदा हालात में, बल्कि 1972 से
स्टेट लेवल की एक मुसलसल हमारे मुस्लिम के साथ छेड़छाड़ की गई है। मुस्लिम 1972 में मुतबन्ना बिल लाया गया कि नेपालक बिल के नाम से जानते हैं उसको, अल्लाह ताला ने उसके भी कुछ कवानीन रखे, ये खुली मदाखलत की शरीयत में 1972 में की है। इसके जरिए और उसके बाद 1972 में इसकी हिफाजत के लिए इसके खिलाफ कानूनी कार्रवाई के लिए मुस्लिम पर्सनल लॉ बोर्ड की तशकील हुई। 1972 से पहले मुस्लिम पर्सनल लॉ बोर्ड नहीं था। जब ये मुखालिफतों का तूफान हद से ज्यादा बढ़ने लगा तो मुस्लिम पर्सनल लॉ बोर्ड की शक्ल में मुसलमानों का एक मुतलका प्लेटफॉर्म मैदानी अमल में आया। इसके बाद ये सिलसिला फिर आगे बढ़ता है। शाहबानों के शक्ल में 1986 में फिर मदद करने की कोशिश की गई और उसके बाद मौजूदा सूरत हाल आपके सामने है। तो वुमेन मैरिज प्रोटेक्शन बिल की शक्ल में बहुत सारी बातें हमारे सामने आई। उनके अंदर एक वो पैदा जो सिविल मामला थे उसको मुजरिमाना मामला बना दिए गए। 3 तलाक का मामला पूरे मुल्क में हलचल मचा गया और मुसलमानों ने इसकी भरपूर मुखालफत की और हुकूमत भी अपने महाज पर डटी हुई रही कि हम इसमें मदाखलत करके ही दम नहीं। पार्लियामेंट सुप्रीम कोर्ट के हालिया फैसले ये तमाम इस बात के लिए हमारे पास गवाही दे रहे हैं कि मुल्क का मौजूदा माहौल किस पर सूरत हाल इख्तियार कर चुका है, ये कैसी सूरत हाल है और इस मामले में हमको अपनी क्या जिम्मेदारियाँ अदा करनी है। अब जिम्मेदारियों की तरफ हम आते हैं कि इन मामलात में जबकि मुस्लिम पर्सनल लॉ बोर्ड इस महाज पर डटा हुआ है, हमारी अपनी क्या जिम्मेदारी है। रेनू पटेल साथ एनएस गुजरात न्यूज अमदावाद। महापौर खाते आवेल मोरबी टंकारा हॉल में मोरबी टंकारा मेहमान जमात सूरत में समाज में नाम रोशन करा विद्यार्थी सम्मान करायु। મોરબી ટંકારા મેમ્બર જમાત સુરત દ્વારા જમાતના હોલમાં જમાતના જુદી જુદી શાળાઓમાં તથા કોલેજોમાં ઉત્તીર્ણ થયેલા 600 બાળકોને તથા હાફિઝે કુઆન તથા આલિમ આલેમાઓને તેમણે હાંસલ કરેલ સિદ્ધાંત માટે પ્રોત્સાહિત કરવા માટે ઇનામ વિતરણ સમારંભ યોજાયો હતો, જેમાં સુરતની સર્વે મેમ્બર જમાતના પ્રમુખો સહિતના સમાજના આગેવાનો હાજર રહ્યા હતા અને બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કર્યા હતા। શાહપુર ખાતે યોજાયેલ સન્માન સમારોહમાં મુનશી મનુબર એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તથા શહેરની અનેક શૈક્ષણિક સંસ્થાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા। મિતુલ પરમાર સાથે એનએસ ગુજરાત ન્યૂઝ સુરત। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી લોકોને આંશિક રાહત મળી રહે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે, કારણ કે સડંગ 4 દિવસે પેટ્રોલ અને ડીઝલના સ્થાનિક ભાવ ઘટ્યા છે, જેમાં ભારતની રાજધાની દિલ્હી ખાતે પેટ્રોલ લીટર દીઠ 25 પૈસા અને ડીઝલ 70 પૈસા સસ્તું થયું છે। આમ છેલ્લા 4 દિવસમાં પેટ્રોલમાં 1.09 રૂપિયા અને ડીઝલમાં 50 પૈસાનો ઘટાડો થયો છે। પેટ્રોલ ડીઝલના ભાવ વધારાથી લોકોને આંશિક રાહત મળી રહે તેવી સ્થિતિ હાલ જોવા મળી રહી છે, કારણ કે સડંગ 4 દિવસે પેટ્રોલ અને ડીઝલના સ્થાનિક ભાવ ઘટ્યા છે। સડંગ 4 દિવસના ઘટાડા સાથે દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલનો લીટર દીઠ ભાવ અનુક્રમે 81 રૂપિયા અને 74 પૈસા તથા 75 રૂપિયા અને 19 પૈસા છે। તેવી જ રીતે મુંબઈ ખાતે પણ પેટ્રોલનો ભાવ 25 પૈસા ઘટીને 87.21 અને ડીઝલ 18 પૈસા ઘટીને 78.82 પૈસા થયું છે। કલકત્તામાં પેટ્રોલ 25 પૈસા અને ડીઝલ 70 પૈસા સસ્તું થતાં લીટર દીઠ ભાવ અનુક્રમે 83.58 અને 77.4 રહ્યો હતો। ચેન્નઈમાં પેટ્રોલ 26 પૈસા ઘટીને રૂપિયા 84.96 અને ડીઝલ 18 પૈસા સસ્તું થઈને 79.51 રહ્યું હતું। વૈશ્વિક બજારમાં વિતેલ કેટલાક દિવસોમાં ક્રૂડ ઓઇલના ભાવ ઘટવાથી સ્થાનિક સ્તરે પણ ભારતીય ઓઇલ કંપનીઓની ઈંધણના ભાવ ઘટાડ્યા છે। જોકે વિતેલ સપ્તાહે ઇન્ટરનેશનલ ફ્યુચર કોન્ટ્રાક્ટમાં ક્રૂડ ઓઇલના ભાવ મર્યાદિત રેન્જમાં રહ્યા છે, પરંતુ છેલ્લા પખવાડિયાથી અંદર ભાવમાં બેરલ દીઠ 6 ડોલરનો ઘટાડો નોંધાયો છે। 3 ઓક્ટોબરના રોજ ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ 86 ડોલર પ્રતિ બેરલને કુદાવી ગયા હતા, પરંતુ ત્યારબાદ ઘટીને 80 ડોલરની આસપાસ જોવા મળ્યા છે। બ્યુરો રિપોર્ટ એનએસ ગુજરાત ન્યૂઝ। ચોરવાડ પોલીસના 2 PSI અને 1 SSI સસ્પેન્ડ કરવા જૂનાગઢ SP સૌરભસિંહે સસ્પેન્ડના આદેશો કર્યા હતા, તેમજ 3ને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં હલચલ મચી ઉઠી છે। 2 દિવસ પહેલા ડીજી વિજિલન્સ સ્કોડે મોટા પ્રમાણમાં દારૂની રેડ કરી હતી, જેમાં 2 લાખનો વિદેશી દારૂ સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડ્યો હતો, જેમાં ચોરવાડ પોલીસના 2 PSI અને 1 ASI સસ્પેન્ડ કરવા જૂનાગઢ SP સૌરભ સિંધે સસ્પેન્ડનો આદેશ કર્યા હતા। તેમણે 3ને સસ્પેન્ડ કરતા પોલીસ બેડામાં હલચલ મચી હતી। ભારત સોંદરવા સાથે NS ગુજરાત ન્યૂઝ જૂનાગઢ। બસ આટલું જ, વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો NS ગુજરાત ન્યૂઝ। નમસ્કાર।